નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કામિનીબેન પટેલ શાંતિનિકેતન વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 એમાં ગુજરાતી વિષય શીખીશું. ગુજરાતીમાં આપણે પાઠ 5 આગળના વિડીયોમાં શીખ્યા છીએ ને થોડો, તો મેં તમને થોડાક પ્રશ્નો લખવા આપ્યા હતા, યાદ છે? લખી દીધા? કયા પ્રશ્નો લખ્યા? કોયલ શું ગાતી હતી? કોયલ અને મોરને સામે કોણ મળ્યું? હરીફાઈમાં કોણે કોણે ભાગ લીધો હતો? એ પ્રશ્નો લખ્યા. પછી આડા અવળા અક્ષરો ગોઠવીને વાક્યો બનાવો, લખ્યું ને? સરસ. તો હવે આજે આપણે પાના નંબર 57 પરથી શીખીશું. શું છે? વાંચો પણ ગાતા ગાતા. જુઓ, વાંચવાનું છે પણ કેવું કરવાનું છે? ગાતા ગાતા વાંચવાનું છે. તો આપણે જોઈએ ગીત. આજે વનમાં ફરીથી મહેફિલ હતી, બધાએ અલગ અલગ ગીત ગાયા. હવે કેવું કહ્યું છે? વાંચો પણ ગાતા ગાતા. હવે અહીં ગાવાનું છે, જોજો. આજે વનમાં ફરીથી હરીફાઈ, હમણાં એક હરીફાઈ હતી ને, આગળના વિડીયોમાં આપણે શીખ્યા કે બધા પ્રાણીઓની ગીત ગાવાની હરીફાઈ હતી. કયું ગીત? તો એક જ હતું, સા રે ગ મ પ ધ નિ સા. ગીત એક જ હતું પણ બધાએ અલગ અલગ રીતે અલગ અવાજથી ગાવાનું હતું. હવે આજે ફરી પાછી મહેફિલ છે, એટલે કે ફરી ઉજાણી છે, ફરીથી ગીત ગાવાનું છે. આજે પણ બધાએ અલગ અલગ ગીત ગાયું છે, આજે ગીત જ અલગ અલગ છે, બરાબર? તો હવે આપણે જોઈએ. કોયલે ગાયું જંગલમાં બોલે કોયલ કૂ કૂ. જંગલમાં બોલે કોયલ કૂ કૂ, એવો એ ગીત કોયલે ગાયું છે. હવે મોર કયું ગાય છે? જુઓ, મોરે લલકારીને ગાયું, મન મોર બની થન ગાટ કરે. આવડે છે ને? મારું મન મોર બની થન ગાટ કરે. મજા આવી જાય ને ગીત ગવાય તો. પછી દીપડો ગાવા લાગ્યો. દીપડો શું ગાય છે? એ તો ખેંચે ને, આ આ ઈ ઉ ઓ ઓ ઓ ઔ ઔ ઔ, એવું દીપડો ગાય છે. પછી ઊંટે ગાયું, ચાલવાના ચાલવાના રણમાં રે ચાલવાના, ઊંચા ઊંચા ઊંટ અમે નીચા નહીં નમવાના. ભમ ભમા ભમ ભમ ભમા ભમ, ઊંટભાઈ કહે છે કે અમે તો ચાલવાના ચાલવાના, કેવા? રણમાં ચાલવાના. અને અમે તો ઊંચા જ છીએ એટલે ઊંચે જ રહેવાના, નીચા થવાના નથી. અમે નીચા નમવાના પણ નથી, ઉપર જ ઊંચા જ રહીશું. ભમ ભમા ભમ એટલે અમે તો રણમાં, તમને ખબર છે ઊંટના પગે ગાદી હોય અને રણની રેતીમાં ઝડપથી ચાલી શકે, એટલે ઊંટને રણનું વાહન કહેવામાં આવે. મુસાફરી કરવી હોય રેતીવાળા પ્રદેશમાં, રેતાળ પ્રદેશમાં, એટલે કે રણમાં રેતી હોય તો રેતમાં ચાલવું હોય તો ઊંટ ઝડપથી ચાલી શકે, આપણે ચાલીએ તો થાકી જઈએ, એટલે ઊંટને રણનું વાહન કહેવામાં આવે. એટલે ઊંટભાઈ કહે છે કે અમે તો રેતમાં ચાલવાના, રણમાં ચાલવાના. હવે શિયાળ ગાય છે. શિયાળે ગાયું, હાય હુકી હાય હુકી હાય હાય, બધા કેવું મીઠું મીઠું ગાય ગાય. શિયાળ શું કહે છે કે હાય હુકી હાય હુકી, એના અવાજમાં એણે ગાયું. અને શું કહે છે? બધા કેવું મીઠું મીઠું ગાય છે, એટલે કે બધા સરસ સરસ ગાય છે. તો મજા આવી જાય ને, આવું જુદું જુદું, બધાનો અવાજ જુદો, બધાનું ગીત જુદું. મહેફિલમાં બધાને ભારે મજા પડી. મહેફિલમાં તો મજા આવી ગઈ, એટલે કે ઉજાણીમાં જલસા પડી ગયા. હવે કહો અને લખો, તમને કોનો ગીત વધુ ગમ્યા? તમને ગમેલી બે ગીતની લીટીઓ અહીં લખો. તમને જે ગીત વધુ ગમ્યું હોય એ ગીતની બે લીટી અહીંયા ખાનો જમને લીટી આપી છે ને, ત્યાં તમારે લખવાની છે. તમને જે ગમે તે લખવાની છે, એટલે એ હું લખાવતી નથી, એ તમારે લખવાનું, બરાબર? હવે પાછળ પાનું ફેરવીએ આપણે, તો શું કહ્યું છે? ગીત છે પાછળ પાનામાં, સરસ મજાનું ગીત છે. અને પાછું ગીતની સામે એના પ્રશ્નો પણ છે, તો આપણે જોઈએ. એક ઝરણું દોડ્યું જાતું તું. શું છે? ગાવો. કેવું છે? ગીત છે. એક ઝરણું દોડ્યું જાતું તું, એટલે કે ઝરણું ઝડપથી વહી જતું હોય ને પાણી એનું, અને ઝરણું વહેતું હોય તો અવાજ સરસ આવે, ખળખળ ખળખળ પાણી વહેતું હોય તો. સાંભળ્યું છે તમે? સરસ એનો અવાજ આવે, સાંભળવો ગમે. એ તો અધરથી પછડાતું હતું, એટલે કે
અધરથી ડુંગરાળ વિસ્તારમાંથી આવતું હોય એટલે ડુંગર ઉપરથી નીચે પડતું હોય તો પછડાય, એટલે અધરથી પછડાતું હતું. પછડાતું હતું, અથડાતું હતું, તોય હસતું હસતું જાતું હતું. એક ઝરણું દોડ્યું જાતું હતું. પછડાતું હતું કે ઉપરથી પડતું હતું અને પાછું સામે એને કોઈ આવે તો અથડાતું હતું, કારણ કે એનો રસ્તો સીધો તો હતો નહીં, એટલે ડુંગરવાળા જગ્યા હોય ત્યાં પાછું પથ્થરો સાથે અથડાતું હતું. અને છતાં એ હસતું હસતું, તો એ રડતું નહોતું, હસતું હસતું જાતું હતું, એટલે કે કિલકલિયાટ વહેતું હતું. સીમ ગામને ખેતર પાદરમાં. સીમ ગામ, સીમ એટલે સીમાડો, ખેતરથી બહાર હોય ને તો સીમ, ખેતરોનો રસ્તો, એમાંથી જાય, પછી વચ્ચે વચ્ચે ગામે આવે, પાછા ખેતર આવે. અને પાદર એટલે ગામનું ગોદરું હોય ને, એને પાદર કહીએ. તો સીમ ગામને ખેતર પાદરમાં હસતું રમતું એ જાતું હતું. એનો રસ્તો એવો હતો કે કોઈક જગ્યાએ ખેતરમાં થઈને વચ્ચે જંગલમાં થઈને જતું હતું, કોઈ જગ્યાએ ગામમાં આવતું હતું, કોઈ જગ્યાએ ગામનું પાદર એટલે કે ગોદરું આવતું હતું. ગામ પૂરું થતું હોય ને અને જે જગ્યા હોય એને પાદર કહેવાય, તો એ ગામનું પાદરમાં થઈને એ એવા રસ્તે જતું હતું, તો પણ એ હસતું 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 અને રમતું જતું હતું. રમતું હતું, ભમતું હતું, ભમતું હતું, રમતું હતું, એ રમતા રમતા ભમતા ભમતા જતું હતું. એ સાગરમાંથી સમાતું હતું, એ ઝરણું વહેતું વહેતું ક્યાં જતું હતું, સાગર એટલે કે દરિયામાં સમાઈ જતું હતું. જ્યાં દરિયો એને આવતો હતો ત્યાં દરિયામાં દરિયાની સાથે મળી જતું હતું. સાગરમાંથી સમાતું હતું, એક ઝરણું દોડ્યું જાતું હતું. એને કાંઠે પંખીડા પાણી પીએ. એને કાંઠે એટલે કે એના કિનારે, ઝરણું, ઝરણાનું પાણી મીઠું હોય, દરિયાનું પાણી ખારું હોય, તો ઝરણું જતું હતું એટલે એના કિનારે પંખીઓ પાણી પીતા હતા, માણસો પણ પાણી પીતા હોય, કોઈ નાતા પણ હોય. જાઓ છો ને તમે નાવા? તો એને કાંઠે પંખીડા પાણી પીએ, એને નીરે નાના બાળ રમે, નિત આનંદે ઉભરાતું હતું, એક ઝરણું દોડ્યું જાતું હતું. એને નીરે નાના બાળ રમે, નીર એટલે પાણી, તો એના પાણીમાં નાના છોકરાઓ છબછબિયા પણ કરે, રમે. નિત આનંદે ઉભરાતું હતું, નિત એટલે રોજ, રોજ એ આનંદથી ખુશીથી ઉભરાતું હતું, એટલે પાણી ભરેલું હોય અને એનાથી એ ઉપર જતું હોય ને, તો એના રસ્તાથી ઉપર થઈને જતું હોય એવું ઉભરાતું હતું. એક ઝરણું દોડ્યું જાતું હતું. તો આપણે આ ગીત જોયું. હવે ગીતના પ્રશ્નો છે, 12 નંબર પછી 13 નંબર જુઓ, બાજુમાં આપ્યું છે ને, તો શું કહ્યું છે? ઝરણું શું શું કરતું હતું? ઝરણું શું શું કરતું હતું? તો ઝરણું તો ઘણું કરતું હતું, તો તમે લખો, ઝરણું દોડતું, હસતું, રમતું અને અધરથી પછડાતું હતું. થતું હતું ને, ઝરણું શું કરતું હતું? તો દોડતું હતું, હસતું હતું, રમતું હતું અને અધરથી પછડાતું પણ હતું. પણ એ આપણે બીજા પ્રશ્નમાં લખીશું. એટલે ઝરણું શું કરતું હતું? એમાં દોડતું હતું, હસતું હતું અને રમતું હતું, બરાબર. પછી બીજો પ્રશ્ન છે, ઝરણું ક્યાંથી પછડાતું હતું? ક્યાંથી પછડાતું હતું? તો અધરથી પછડાતું હતું. કોઈ જગ્યાએ ઊંચો ડુંગર હોય, પછી નીચે ખીણ જેવું હોય, ત્યાં પછડાતું હોય, તો એ અધરથી, એટલે બીજા પ્રશ્નના જવાબમાં લખીશું, ઝરણું અધરથી પછડાતું હતું. પછી ત્રીજું છે, ઝરણું પડી જાય તો શું કરે? ઝરણું પડી જાય તો પણ, તો આપણે પડી જઈએ, તમે પડી જાઓ તો શું કરો? રડગે. આપણે પડી જાય તો વાગે, તો રડવું આવે ને. પણ ઝરણાને તો વાગતું હતું, છતાં અથડાતું, અથડાઈએ તો વાગે જ ને, છતાં પણ ઝરણું તો હસતું હતું. એટલે ઝરણું પડી જાય તો હસતું હતું. હવે ચોથો પ્રશ્ન છે, ઝરણું ક્યાં ક્યાંથી પસાર થાય? ક્યાં ક્યાંથી પસાર થતું હતું આ ઝરણું? તો ઝરણું સીમ ગામ, ખેતર અને પાદરમાંથી પસાર થાય. ક્યાંથી પસાર થતું હતું? તો ઝરણું સીમ ગામ, ખેતર અને પાદરમાંથી પસાર થાય છે. હવે પાંચમો, ઝરણું છેલ્લે ક્યાં પહોંચે છે? છેલ્લે ક્યાં જાય છે ઝરણું? સાગરમાંથી સમાતું હતું ને, તો છેલ્લે ક્યાં જાય?
झरणू छेले सागर में पहुँचे छे। क्या पहुँचे छे? सागर में। झरणू छेले सागर में पहुँचे छे। हवे छठू छे, जातू तू हसतू तू जेवा बीजा शब्दों बोलो अथवा लखो। तो जातू तू हसतू तू एवा बीजा शब्दों कया छे? तमे जुओ गीत में तो भमतू तू रमतू तू समातू तू उभरातू तू छे ने, पीतू तू खातू तू छे ने, घणा बधा शब्दों। तो ए तमारे लखवाना, जातू तू हसतू तू जेवा बीजा शब्दों, खातू तू पीतू तू रमतू तू उभरातू तू समातू तू। बराबर। हवे सातमो प्रश्न छे, शू छे? तमे कोई नदी तळाव के धोधमां नाया हो तो तेनी वात कहो। तमे कोई नदी तळावना धोधमां नाया छो? हाँ नाया छो। तो क्या नाया छो? तो तमे अहीं बाळाराम जाओ ने अंबाजी, तो त्यां वच्चे पेलू बाळाराम आवे छे, त्यां पण धोध पड़े छे, त्यां तमे नाही शको एवी जग्या छे। पछी बीजे क्यांय पण ग्या होय तो ત્યાં તમે નાયા હોય તો એની વાત કહેવાની છે। હવે આપણે નીચે જોઈએ, આ ગીત તો કોણે લખ્યું છે? તો ગોવિંદભાઈ પરીખે લખેલું ગીત છે, સરસ મજાનું ગીત છે, મજા આવી ને? તો આ ગીત તમારે ગાવાનું છે। એક ઝરણું દોડ્યું જાતું તું, એ તો અધરથી પછડાતું તું, પછડાતું તું અથડાતું તું, તોય હસતું હસતું જાતું તું, સીમ ગામને ખેતર પાદરમાં હસતું રમતું એ જાતું તું, રમતું ભમતું ભમતું રમતું એ સાગરમાંથી સમાતું તું, એને કાંઠે પંખીડા પાણી પીએ, એને નીરે નાના નાના બાળ રમે, નીતાનંદે ઉભરાતું તું, એક ઝરણું દોડ્યું જાતું તું। આ રીતે તમારે પણ આ ગીત ગાવાનું છે। હવે પ્રશ્ન 14 છે, શું છે? ગીત એક રીત અનેક વાર્તા ફરીથી સાંભળી, આ વાક્ય કોણ બોલે છે તે લખો। જો ગીત એક રીત અનેક એ વાર્તા સાંભળી છે ને તમે, તો હવે આ વાક્ય કોણ બોલે છે? એની સામે જે બોલે છે એનું નામ લખવાનું છે। તો જુઓ, સારે ગમ પદ નિશા, સારે ગમ પદ નિશા, આ વાક્ય કોણ બોલે છે? તો કોયલ। કોયલ ગાતી ગાતી જતી હતી ને શરૂઆતમાં, તો કોયલ એ ખાનામાં લખીશું આપણે કોયલ। પછી બીજું છે, અમે એક હરીફાઈમાં જઈએ છીએ, અમે એક હરીફાઈમાં જઈએ છીએ, આ કોણ બોલતું હતું? તો મોર અને કોયલ। કોણ બોલતું હતું? મોર અને કોયલ। હવે ત્રીજું, હાથીને તમારો સાથી બનાવો, હાથીને તમારો સાથી બનાવો, એવું કોણ બોલતું હતું? તો દીપડાએ કહ્યું ને મોર અને કોયલને કે હાથીને પણ તમારા જોડે લઈ જાઓ, એટલે દીપડો। ત્રીજામાં લખીશું દીપડો। પછી ચોથું વાક્ય, આ છે ગાવાની હરીફાઈ, નામ છે ગીત એક રીત અનેક, આ વાક્ય કોણ બોલે છે? તો જીરાફ। અહીંયા શાની હરીફાઈ છે એવું કીધું હતું ને, તો જીરાફે પેલી ઘોષણા કરી હતી માઇકમાં બોલે તો કે આ ગાવાની હરીફાઈ છે, ચાલો બધા હાજર થઈ જાઓ, સમય થઈ ગયો છે, એ બોલે તો ને, તો જીરાફ। હવે પાંચ, ગાતા પહેલાં ગરમા ગરમ ભજીયા ખાઈ લો, ગાતા પહેલાં ગરમ ગરમ ભજીયા કોણ ખાવા ગયું હતું? ભજીયા ખાઈને કોણ ગાવા આવ્યું હતું? તો વરુભાઈ, વરુભાઈ આવ્યા હતા ને, તો પાંચમામાં લખીશું વરુભાઈ। ફરીથી એકવાર જોઈ લઈએ, પહેલામાં કોયલ, બીજામાં મોર કોયલ, પછી ત્રીજામાં દીપડો, ચોથામાં જીરાફ અને પાંચમામાં વરુભાઈ। હવે સામે પેજ ઉપર જોઈએ તો શું લખ્યું છે? પાના નંબર લખો, અહીંયા થોડાક વાક્યો આપેલા છે, અલગ અલગ પાઠના છે, કેવા છે? અલગ અલગ પાઠની ગીત, જે આપણે દરેક પાઠમાં એક એક ગીત જોઈએ છે ને, એક કે બે ગીત, તો એ કયા પાઠનું છે એ તમારે અહીં લખવાનું છે। શું કહ્યું છે વાંચો? વિદ્યાર્થીઓને જૂથમાં બેસી નીચેની લીટી કયા ગીત કે ગીતડામાં આવે છે તે શોધવા કહો, તે કયા પાના પર છે તે લખો, અને ત્યારબાદ તે ગીત કે ગીતડાનો તમને ગમતી પંક્તિ ગાવા કહો। જો હવે અહીં શું કહે છે, કયા પાઠમાં છે અને કયા પાના નંબર ઉપર છે, હવે આ તો તમારે શોધવાનું છે, આવડશે ને? શોધતા કે નહીં આવડે? ચાલો જોઈએ, એ તો ઉડ્યું છાનું માનું, એ તો ઉડ્યું છાનું માનું, કયા પાઠમાં છે ખબર છે તમને? આ તો આ બીજા પાઠમાં છે, કયા પાઠમાં છે? બીજા પાઠમાં છે, ખબર છે તમને? બીજો પાઠ કયો છે? કયો છે ખબર છે?
કે નહીં નારાજ વનરાજ હતું ને પેલા વાંદરાઓવાળું, એ તો ઉડ્યું છાનુમાનું. એ પાઠ બે, શું લખશો ત્યાં? પાઠ બે. અને તો એ તો ઉડ્યું છાનુમાનું એ પાઠ બેમાં છે. અને પાના નંબર કયું છે ખબર છે તમને? પાના નંબર 11. એ જુઓ, તમે તમારી ચોપડીમાં બુક લઈને બેઠા છો ને, તો પાના નંબર 11 ઉપર જુઓ. એક કબૂતર નાનું, એને બહુ ગમે ઉડવાનું, એ તો ઉડ્યું છાનુમાનું. આવી એ લીટી? એ તો ઉડ્યું છાનુમાનું. તો કબૂતરના પપ્પા બોલ્યા ગુ ગુ ગુ, છે ને? તો લખો ત્યાં પાઠ બે, પાના નંબર લખેલું છે ને એ ખાનામાં લખો 11. પાના નંબર 11 ઉપર છે. હવે ચકચક કરતા ફરરર ફરતા પજવે આખો દાડો, એ પણ એ જ પાઠમાં છે, છે ને? પણ એ પાના નંબર કયું છે તમને ખબર છે? તો પાના નંબર 21. કયું છે? પાના નંબર 21 ઉપર જુઓ. જડ્યું છે? એક ચકલો ને ચકલી આવે વાળું ગીત છે ને, એમાં જુઓ છેલ્લી લીટીથી આગળની લીટી છે ને, એમાં છે. જડ્યું? છેલ્લો ફકરો છે ને, એક ચકલો ને ચકલી આવે કરવાને ઘરમાં માળો, ચકચક કરતા ફરરર ફરતા પજવે આખો દાડો, છે? તો એ પાઠ બેનું છે, પાના નંબર 21. લખો એમાં પાઠ બે, પાના નંબર 21. હવે ત્રીજું છે, ઝૂલા પર ખેલ બતાવો ગુલાટ મારી નીચે આવો. આ ઝૂલાવાળું તો કયા પાઠમાં હતું કંઈ ખબર છે? તો તમને થશે તો પેલું જોકરવાળું હતું ને, પહેલો જ પાઠ હતો. નાનકડું એક પતંગિયું ભાઈ, વેરી ગુડ, વેરી ગુડ વાળો પાઠ હતો. નાક કાન વગર ગાન હતો, એમાં પેલો જોકર હતો ને. તો મળી તમને પાના નંબર 7. હું સરકસનો જોકર, જગ્ગુ મારું નામ, એ પાઠમાં છે ને. જુઓ છે એમાં ત્રીજી ચોથી લીટી, જુઓ છે. હું સરકસનો જોકર, જગ્ગુ મારું નામ, રડતા ને હસાવું હું તો એ જ મારું કામ, ઝૂલા ઉપર ખેલ બતાવું ગુલાટ મારી નીચે આવું, હું સરકસનો જોકર, છે ને? તો પાઠ 1 પાના નંબરમાં લખો 7 નંબર. હવે ચોથું છે, ઝબુક ઝબુક વીજળી થાય દોડે વાદળ ચારે કોર. કયા પાના નંબર ઉપર છે, કયા પાઠમાં છે ખબર છે? તો પાના નંબર 33 ઉપર, પાઠ ત્રીજો. પાના નંબર 33 જુઓ, ત્રીજો પાઠ. સુ 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 વાયુ વાય, ઝબુક ઝબુક વીજળી થાય, છે ને? સુ 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 વાયુ વાય, ઝબુક ઝબુક વીજળી થાય, દોડે વાદળ ચારે કોર, મેયાવ મેયાવ બોલે મોર, છે? જડ્યું? તો પાઠ 3 પાના નંબર 33. હવે આભ ઉડે સુપરમેન, આભમાં ઉડે સુપરમેન, એ કયા પાઠમાં છે, કયા પેજ ઉપર છે ભાઈ? તો સુપરમેન વાળું કયો પાઠ છે? ચોથો પાઠ, લાલજીને ખાઈ ગઈ બાજરી, એ પાઠમાં છે ને. આભમાં ઉડે સુપરમેન, કર્યું તમને કે નહીં? ચાલો ગાઈએ ગીતડું, પાઠ 4 પાના નંબર 36. એન ગેન દીવા ગેન, આભમાં ઉડે સુપરમેન, સાથે રમતા નિકી નરેન, બકઅપ કરો ડેન ટેડેન, છે? તો લખો એમાં પાઠ 4 પાના નંબર 36. પછી છઠ્ઠું, વીજળી ચમકે ચમચમ, તો એ કયા પાઠમાં છે ભાઈ? વીજળી ચમકે ચમચમ એ તો ત્રીજા પાઠમાં હતું, ત્રીજા પાઠમાં હતું ને કે બીજા પાઠમાં હતું ખબર છે તમને? ત્રીજા પાઠમાં હતું. જુઓ પાના નંબર 24 ઉપર, મકાન વગરના વાનર, ઘર વગરના વાનર હતું ને પેલા, એમની પૂંછડી ઊંચી કરીને મિનારો બનાવતા હતા, વરસાદથી રક્ષણ મેળવતા હતા, હતું? તો એમાં છે વીજળી ચમકે ચમચમ. જુઓ ખોલ્યું પાના નંબર 24માં, જુઓ વરસાદ આવે રમઝમ રમઝમ, વાદળા ગાજે ગમગમ, વીજળી ચમકે ચમચમ, ધરતી લીલી છમછમ.
ढोल बगाड़ो डम डम, गावो नाचो छम छम, तो बिजली चमके चम चम। थयू सरस, लखाई गयू बधाने? सरस। तो त्रीजो पाठ एमो लखी दो पाना नंबर 24। हवे नीचे छे रमत छे झटपट जासूस, तमारे फटाफट कोणे लख्यू शू कर्यू ए जोवानू छे। जुओ चिट्ठी लखी छे एकम छ नी कामगीरी मरगी, ए छठ्ठो पाठ छे। तो वार्तामांथी एक शब्द लखवा कहो, पाछળ જે પાઠ છે એમાંથી એક શબ્દ લખવાનો, પછી તેમને સૂચના આપો કે તેમણે લખેલો શબ્દ કોઈ જાણી ન જાય, ત્યારબાદ બધી ચિઠ્ઠીઓ તમારી પાસે ભેગી કરો અને વર્ગ સામે ઉછાળો। વિદ્યાર્થીઓ દોડમ દોડા કરી એક એક ચિઠ્ઠી લેશે, તેઓ તેમની પાસે આવેલી ચિઠ્ઠી કોણે લખી છે તે શોધશે, પછી તે ચિઠ્ઠી તેને આપવાનો અને પોતે લખેલી ચિઠ્ઠી મેળવવાનો પ્રયત્ન કરો। સમજ પડી? તો તમારી ચિઠ્ઠી તમને મળી જાય, આટલી બધી ચિઠ્ઠીઓ ઉછાળીને પછી ચિઠ્ઠી પકડવા પ્રયત્ન કરવાનો, તો મજા પડી જાય ને, રમત થઈ જાય ને। સરસ, તો આજે હવે આપણે આ પાઠ અહીં પૂરો કરીશું, અને આ પાઠમાં આવતા આજે જે શીખ્યા છો ને બે પ્રશ્નોના જવાબ, એ પેલું ગીત ગાવો ગીત, એક જણું દોડ્યું જાતું હતું એના પ્રશ્નો છે, પછી આ વાક્યો કોણ બોલે છે એ પણ લખવાનું છે, અને આ પંક્તિઓ કયા પાના નંબર પર છે, કયા પાઠમાં છે એ લખવાનું છે। તો આજનું આ હોમવર્ક છે તમારું, એટલું અહીં પૂરું કરવાનું, અને પછી તમારે તૈયાર પણ કરવાનું છે। તો ચાલો જય શ્રી કૃષ્ણ, મજામાં ને।